આજે કોંગ્રેસના યુવા નેતા અને પૂર્વ અધ્યક્ષ પૂર્વ સાંસદ રાહુલ ગાંધીના 53મા જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સહાયના એસએસજી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ્સ તથા ફરસાણ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે 53 વર્ષના થયા છે। તેમના જન્મદિવસ નિમિત્તે કોંગ્રેસ અને અન્ય ઘણી પાર્ટીઓના અગ્રણી નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરી હતી। રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન 1970ના રોજ થયો હતો। તેઓ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુત્ર છે। તેમણે જે રીતે દેશમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો પગપાળા શાંતિ યાત્રા યોજી હતી અને 150 દિવસમાં 3,570 કિલોમીટરનું અંતર પગપાળા કાપ્યું હતું અને તેઓ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ત્યારે આવા યુવા નેતાના જન્મદિવસને પાર્ટીના કાર્યકરોએ સેવા દિવસની ઉજવણી કરી આજે એસએસજી હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ મીઠાઈ ફરસાણ બિસ્કીટનું વિતરણ કર્યું હતું। આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, કોંગ્રેસના નેતા અમીબેન રાવત, ડૉક્ટર તસ્વીનસિંહ, મ્યુનિસિપલ કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, સેનેટ સભ્ય નરેન્દ્ર રાવત, કોંગ્રેસના પદાધિકારીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દેશના યુવાન નેતા કરોડો લોકોનો જે અવાજ ઉઠાવે છે, અસત્ય સામે લડે છે, અન્યાય સામે લડે છે, એવા નેતા રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને સાંસદ પણ રહી ચૂક્યા અને જેમને આ દેશમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા, 4,000 કિલોમીટરની પદયાત્રા કરી અને આ દેશના લોકોના પ્રશ્નો માટે જે હંમેશા લડે છે, જેમને સૂત્ર આપ્યું છે ડરો મત, એવા રાહુલજી ગાંધીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા એસએસજી હોસ્પિટલ ખાતે જરૂરિયાતમંદ લોકો માટે ફૂડ પેકેટ વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે।